શિવજીની આરાધનાના પાવન શ્રાવણ માસના પ્રારંભ અને સોમવારના સુભગ સમન્વય સર્જાતા શિવાલયોમાં ભમભમ ભૂલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જોકે કોરોનાની અસર ભક્તો અને ભક્તિ પર વર્તાતી હતી. ભરૂચા જિલ્લાના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ અને વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તો ઉમટ્યા હતા. પાવન નર્મદા તટે જાળેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે કોરોના ગાઈડલાઇનનું પાલન કરી ભક્તોએ દર્શન કર્યા હતા. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ ગર્ભગૃહમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો. શિવજીને ભક્તો કોરોના મુક્તિ માટે પ્રાર્થના કરી ભોલેનાથને વિનવણી પણ કરી રહ્યા હતા. ભરૂચા જિલ્લાના અન્ય શિવાલયોમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થશે. વિશેષ શણગાર અને ભક્તિસભર કાર્યક્રમના આયોજનો કરવામાં આવ્યા છે. આજ સોમવાર શ્રાવણ કા પહેલા સોમવાર હૈ. જૈસા કે સભી કો પતા હૈ કે કોરોના મહામારી ચલ રહી થી, પિછલે 2 સાલ સે લોગો કો દર્શન નહીં મિલ પા રહા થા ભગવાન કે. તો અપની યહી ઈચ્છા હૈ ભગવાન સે ઓર લોગો સે યહી અનુરોધ હૈ કે બરાબર માસ્ક પહેને, સોશિયલ ડિસ્ટન્સિંગ કરે ઓર શાંતિપૂર્વક ભગવાન કા દર્શન કરે ઓર ઉનસે પ્રાર્થના કરે કે હમે ઓર હમારે દેશવાસીઓ કો સભી કો ઇસ મહામારી સે જલ્દી સે જલ્દી નિજાત દિલાએ. આજના પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોના ધસારો જોવા રહેલ છે અને કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે દરેક વ્યક્તિઓ માસ્ક અને સેનિટાઈઝિંગ કરી અને ક્યુમાં રહી અને ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છીએ. આપણે આજના પહેલા સોમવારે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ મહામારી ઓછી થતી જાય છે એને સંપૂર્ણપણે નાશ કરવામાં આપણને સહાયતા કરે, જેથી કરીને આપણો 1.5 વર્ષથી જે યુગ હતો દુઃખનો તે દૂર થાય અને સુખનો સૂરજ ઉગે એવી આપણે પ્રભુ શિવને પ્રાર્થના કરીએ. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, તો આજથી દરેક ભક્તજનોને પ્રાર્થના છે, દરેક મહાદેવને પણ પ્રાર્થના છે કે કોરોના મહામારીમાંથી હવે આપણો દેશ મુક્ત થાય. આજથી દરેક ભક્તજનો મંદિરમાં આવશે, દર્શન કરશે, પૂજા અર્ચના કરશે. દરેક ભક્તજનોને પણ વિનંતી છે, સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો અને પૂજા દર્શન કરવા આવો પધારો. આજે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ દર્શનાર્થી ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે. તો સૌને વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અને માસ્ક સેનિટાઈઝરનો ઉપયોગ કરીને મંદિરમાં દર્શન કરવા પધારો અને મહાદેવને પ્રાર્થના છે કે આ કોરોનામાંથી આપણો દેશ મુક્ત થાય.